કચ્છમાં માનવ વસ્તી કરતા પશુઓની સંખ્યા વધુ છે ત્યારે પશુઓમાં થતા રોગને ડામવા માટે સરકાર દ્વારા દર છ માસે રસીકરણનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજથી કચ્છના સાડા છ લાખ જેટલા પશુઓને રસીકરણ માટેની મહાઝુંબેશનો પ્રારંભ થયો છે પશુપાલન વિભાગના કર્મચારીઓ એક મહિના સુધી ગામે ગામ અને ઘેર ઘેર જઈને પશુઓને રસી આપશે એક મહિના સુધી ચાલનારા મહાઝુંબેશમાં સાડા છ લાખ પશુઓને આવરી લેવા ટાર્ગેટ નક્કી કરાયો છે કચ્છમાં પશુપાલક ઉદ્યોગ પર હજારો પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષકારી રીતે રોજગારી મેળવી રહ્યા છે ત્યારે કચ્છના પશુઓ રોગમુક્ત રહે તે માટે આજથી ખરવા મોવાસાની રસીકરણ ઝુંબેશ પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે જ આપણા જિલ્લામાં એફએમડીસીપી પ્રોગ્રામ અંતર્ગત એટલે કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ જે કેન્દ્ર સરકારની એક યોજના છે જેના ભાગરૂપે દર છ મહિને ખરવા મોવાસા એફએમડીનું ગુજરાતીમાં આપણે ખરવા મોવાસા કહીએ છીએ અને આપણા જિલ્લામાં એને લોકલ લેંગ્વેજમાં છારીઓ પણ કહેવામાં આવે છે સમોળો પણ કહેતા હોઈએ છીએ અમુક વિસ્તારમાં તો જેમાં મોઢામાં ચાંદા પડવા ખરીઓમાં ચાંદા પડવા જેના કારણે જાનવર ખાઈ ન શકે અને ચાલી ન શકે અને સામાન્ય તાવ આવતો હોય છે જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે તો એ આવા રોગ માટે ખરવા મોવાસાના રોગ માટે સમગ્ર રાજ્યમાં સાથે સાથે આપણા જિલ્લામાં પણ આજથી સમગ્ર મહિનો ખરવા મોવાસા રસીકરણનું મહાઝુંબેશના સ્વરૂપે ગામે ગામ દરેક ઘરે જઈને આપણે આયોજન ગોઠવેલું છે આ આયોજનમાં વિસ્તૃત ચર્ચા કરીએ તો આપણી પાસે જે ડીએમએફનો જે સ્ટાફ છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ જેમાં પચાસ કૃત્રિમ વીજદાન કાર્યકરો કામ કરી રહ્યા છે દસ પશુ ચિકિત્સા અધિકારીઓ કામ કરી રહ્યા છે આ તમામનો આપણે મદદ આમાં લેવાના છીએ આ ઉપરાંત જે રાજ્ય સરકારની મહત્વકાંક્ષી જે યોજના છે દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું જેમાં પણ આપણે અત્યારે આપણી પાસે ચૌદ પશુ ચિકિત્સા અધિકારીઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત જે રેગ્યુલર ચૌદ પશુ ચિકિત્સા અધિકારીઓ અને દસ પશુધન નિરીક્ષકો આપણા ઉપસ્તર છે આ તમામ સ્ટાફના સહયોગથી આખા મહિનામાં એક ઝુંબે સ્વરૂપે આપણે જે કામગીરી કરવા જઈ રહ્યા છીએ જેમાં રાજ્ય સરકાર દ્વારા આપણને સાડા છ લાખ ડોઝ રસીકરણના પણ આપણે ફાળવી દીધેલા છે જે તમામ રસીકરણ માટે આપણે તમામ તાલુકા લેવલે એ ડોઝ પહોંચતા કરી દીધા છે